नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी में हूँ गुंजन सुपारीवाला आपनो हार्दिक स्वागत करूँ छू बेटा। बराबर, मैं आपणे लास्ट वीडियो लेक्चर की अंदर स्वाध्याय दाखला थोड़ा अभ्यास कर लो तो आज जे कामना स्वाध्याय दाखला ने जे एकाद बे एक्स्ट्रा दाखला है तो अभ्यास कर आपणे चेप्टर की पूर्णाहुति आपवानी छे। जोईए आपणे स्वाध्याय दाखला नंबर 13 तरफ आगळ वधीए। स्वाध्याय दाखला नंबर 13 त्रुटिना संदर्भ में दाखलो छे के बेटा आनी अंदर एक भौतिक राशि पी नो मापन योग्य चार राशिओ ए बी सी डी साथेनो संबंध तमने आपेलो छे। संबंध कईक एवी रीते आपेलो छे, पी डेट इज इक्वल टू राशिनु मापन में पी डेट इज इक्वल टू ए नो घन बी नो वर्ग छेदमा वर्गमूल में सी एट सी नुज वर्गमूल है इन टू डी आई थिंक एकलो है। हाँ, ए बी सी डी में प्रतिशत त्रुटि आपी दे 1%, 3%, 4% अने 2%। तो एना मापन में प्रतिशत त्रुटि 1%, 3%, सीना मापन में प्रतिशत त्रुटि 4%, अने डीना मापन में प्रतिशत त्रुटि 2%। डीना मापन में प्रतिशत त्रुटि 2%। तो पीना मापन में प्रतिशत त्रुटि शोधवानी है। तो घात घातांकवाड़ू हो तो आपने खबर है बेटा आनी अंदर कई सापेक्ष त्रुटि आए तो सूत्र लखी सकता डेल्टा पी बाय पी। याद करो आपणे एना घनवाड़ू उदाहरण जोई गया था तो 3 आगळ आवता था तो अहीं ए नी घात 3 है तो 3 इंटू डेल्टा ए बाय ए प्लस बी नो वर्ग है तो वर्ग एटले 2 इंटू डेल्टा बी बाय बी वर्गमूल एटले 1/2 घात कहवाय एटले 1/2 डेल्टा सी बाय सी अने डी एकलो है એટલે ડેલ્ટા ડી બાય ડી આપણે લખી શકીએ છીએ। બરાબર, આપણે શોધવાની છે દીકરા પ્રતિશત ત્રુટિ એટલે આ તો સાપેક્ષ ત્રુટિનું સૂત્ર લખ્યું, બંને બાજુ 100 વડે ગુણી દઈએ આપણે તો અહીંયા લખીશું આપણે બંને બાજુ 100 વડે ગુણતા માટે ડેલ્ટા પી બાય પી ગુણ્યા 100 દેટ ઇઝ ઇક્વલ ટુ આ 3 गुणिया डेल्टा ए बाय ए गुणिया 100 प्लस 2 इंटू डेल्टा बी बाय बी गुणिया 100 प्लस अँ लखो छो 1/2 इंटू डेल्टा सी बाय सी गुणिया 100 अने प्लस डेल्टा डी बाय डी गुणिया 100 एट दरेकना मापनी प्रतिशत त्रुटि हमें अपने मड़ी जैसे तो आ डेल्टा पी बाय पी गुणिया 100 डेट इज इक्वल टू आ 3 आ डेल्टा ए बाय ए गुणिया 100 એટલે એના માપનની પ્રતિશત ત્રુટિ કેટલા ટકા છે 1% એટલે 3 ઇન્ટુ આ 1% પ્લસ આ 2 ઇન્ટુ આ બીના માપનમાં પ્રતિશત ત્રુટિ એટલે એના માપનમાં પ્રતિશત ત્રુટિ 1% હા આ 3% એટલે અહીંયા 3% પ્લસ 1/2 ગુણ્યા સીના માપનમાં પ્રતિશત ત્રુટિ 4% અને પ્લસ આ ડીના માપનમાં પ્રતિશત ત્રુટિ 2% છે એટલે આ લખી દીધું અહીંયા 2%। સાદરૂપ આપી દે 3 × 1 = 3%, 42 = 6%, આ 2 × 2 = 4 એટલે 2% પ્લસ 2%, 6 × 3 = 9 અને 2 × 11 = 13%, આ આવી ગયો જવાબ અહીંયા એનો 13%। ડેલ્ટા પી બાય પી ગુણ્યા 100 એટલે પીના માપનમાં પ્રતિશત ત્રુટિ આપણને મળી ગઈ 13% જવાબ સાથે। વાંચો આગળ, જો ઉપયુક્ત સંબંધનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવે પીનું મૂલ્ય 3.763 તમને મળતું હોય તો તમે આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? તો મેઇન વસ્તુ તમે આની અંદર જોઈ શકો છો પ્રતિશત ત્રુટિ 13%, તો 13%માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 2 છે કે નહીં? બરાબર, તો અહીંયા લખી શકાય અહીં
प्रतिशत त्रुटि में, प्रतिशत त्रुटि में सार्थक अंकों की संख्या, सार्थक अंकों की संख्या बे छे, माटे पी नु मूल्य जे तमने आपेलू छे 3.763 ने बे सार्थक अंक सुधी लगता, बे सार्थक अंक सुधी लगता 3.2 सार्थक એટલે પહેલો ને બીજો 6 કાઢવાનો 5 કરતા મોટો એટલે આગળ ઉમેરી દેવાનો 3.8 લખી શકાય. કેટલો લખી શકાય બેટા? 3.8 લખી શકાય. થઈ ગયો? સરળ દાખલો હતો આ, તો હવે તમને આવડે છે બરાબર. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. આની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 14મો, સ્વાધ્યાયનો દાખલા નંબર 14મો, એમાં પહેલું મુદ્રણની ઘણી ત્રુટીઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા, આવર્ત ગતિ એટલે સમયની સાથે જે છે એના દોલનો બદલાતા જાય તેને આવર્ત ગતિ કહી શકાય. એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો તમને આપવામાં આવેલા છે. એમાં પહેલું સૂત્ર છે વાય બરાબર, પહેલું સૂત્ર આપેલું છે વાય ધેટ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન 2π સ્મોલ ટી છેદમાં કેપિટલ ટી, આવું તમને આપેલું છે. બીજા બી સૂત્રો છે જ્યાં એ એટલે સ્થાનાંતર છે, જ્યાં એ એટલે મહત્તમ સ્થાનાંતર, એટલે હું સ્થાનાંતર જ લખું છું. ત્યારબાદ વી, વી આની અંદર નથી એટલે હમણાં હું લેતો નથી. ત્યારબાદ સ્મોલ કેપિટલ ટી તમને આપેલો છે, કેપિટલ ટીને આપણે આવર્તકાળ કહી શકીએ. અને સ્મોલ ટી એટલે તમને કોઈ ચોક્કસ સમય આપેલો હોય ત્યારે સમય બરાબર. તમારે આને ચેક કરવાનું છે બેટા કે પરિમાણને આધારે ખોટા સૂત્રને નાબૂદ કરો. એટલે આમાં કયું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે તે ખાલી આપણે ચેક કરવાનું છે. તો આની અંદર મેઇન વસ્તુ સમજવા જેવી વસ્તુ એ છે કે ડાબી બાજુ વાય છે એટલે વાય એ સ્થાનાંતર છે બેટા, સ્થાનાંતર વાય પણ છે. તો આપણા પાસે ડાબી બાજુ જે છે, ડાબી બાજુ શું છે? સ્થાનાંતર વાય. વાય શું છે? તો કે ભાઈ સ્થાનાંતર. તો સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર શું આવશે બેટા? એમ ઝીરો એલ વન અને ટી ઝીરો. જમણી બાજુ તમને શું આપ્યું છે? એ સાઇન 2π t/t. તો આની અંદર પહેલાં એ ચેક કરી લેવાનું કે આ સાઇન જે છે ત્રિકોણમિતીય વિધેય છે, એની સાથે જે તમને પદ આપ્યું છે શું આ પરિમાણ રહિત છે? તો 2π તો આપણને ખબર છે કોન્સ્ટન્ટ છે, અચળ છે. ટી એટલે સમયના છેદમાં આવર્તકાળ, એટલે સમયના છેદમાં આવર્તકાળ એટલે શું થવાનું દીકરા? સમયના છેદમાં આવર્તકાળ એટલે આવર્ત, સમયના છેદમાં આવર્તકાળ. આનું પારિમાણિક સૂત્ર બી એમ ઝીરો એલ ઝીરો ટી વન, આનું પણ પારિમાણિક સૂત્ર એમ ઝીરો એલ ઝીરો ટી વન. તો અહીંયા આપણે લખી શકાય એ, એનું પારિમાણિક સૂત્ર મહત્તમ સ્થાનાંતર એટલે એમ ઝીરો એલ વન ટી ઝીરો. અહીંયા આપણે લખીએ સાઇન ટી વનના છેદમાં ટી વન, એટલે આ તો પરિમાણ રહિત થઈ ગયું આખું, એટલે એમ ઝીરો એલ વન ટી ઝીરો, અને આ આખું પરિમાણ રહિત થઈ ગયું એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો, એટલે એમ ઝીરો એલ વન ટી ઝીરો. ચેક કરો સમીકરણ 1, સમીકરણ 2 બંને બાજુ સરખું આવે છે તો લખી શકાય સમીકરણ 1 અને 2 પરથી આ આપેલ સમીકરણ યથાર્થ છે તેમ કહી શકાય. થઈ ગયો? ચાલો બીજો દાખલો આપણે આગળ વધીશું દીકરા, તમારી લાગણીને માન આપીને. દાખલા નંબર 2, વાય દેટ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન વીટી, એ સાઇન વીટી. હવે દાખલો બીજી પેટર્નથી કરું. ચાલો આ એને નીચે લઈ જાઉં તો આ જ સમીકરણ શું લખી શકાય? વાય બાય એ ઇઝ ઇક્વલ ટુ સાઇન વીટી. તો ડાબી બાજુ શું છે દીકરા? અહીંયા વાય બાય એ, વાય એટલે સ્થાનાંતરના છેદમાં મહત્તમ સ્થાનાંતર એટલે શું થવાનું? આ એલ વનના છેદમાં એલ વન એટલે શું થવાનું? બધું એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો થવાનું કે નહીં? સ્થાનાંતરના છેદમાં સ્થાનાંતર. હવે મેં તમને આગળ બી કીધું હું પેલો એમની જરૂર નથી, ટીની જરૂર નથી એટલે નથી લખતો. જમણી બાજુ સાઇન વીટી, તો આમાં સાઇન આપણને ખબર છે ત્રિકોણમિતિય વિધેય જોવાનું, વીટી ત્રિકોણમિતિય વિધેયનું પારિમાણિક સૂત્ર 0 આવવું જ જોઈએ. અહીંયા આવે છે આપણે ચેક કરી લઈએ વીટીનું. તો અહીં
वी टी डेट इज इक्वल टू वी एट वेग एट एल वन टी माइनस वन अँलू रकम में ध्यान वाँचो अँ वी एट झड़प आपेलू है झड़प एट कही सकता अंतर छेद में समय अने टी एट समय एट हूँ टी वन लखू छू तो अँ जवाब शू आ बेटा एल वन आ जवाब शू आ एल वन तो अही आपेल जे खूणो है आ साइन वालो जे खूणो ए परिमाण रहित नथी ए परिमाण रहित न होवाथी आपेल समीकरण आवु जो ये एम जीरो एल जीरो टी जीरो आवे छे के टू एल वन आवे छे आपेल समीकरण पारिमाणिक दृष्टिए यथार्थ नथी आपेल समीकरण पारिमाणिक दृष्टिए यथार्थ नथी तेवुं आपणे कही शकीए छे बराबर चलो नेक्स्ट हवे और अजेनी अंदर दाखला छे त्रीजो अने चौथो आपणे ने आगळ वधारीशुं चलो आपणे त्रीजो दाखलो जेनी अंदर आप्यो छे आ एक ए बी आपणो हवे दाखलो लईए आपणे सी तमने सूत्र आपी दीधेलू छे वाय इज इक्वल टू ए बाय टी वाय डेट इज इक्वल टू ए बाय टी साइन टी बाय ए साइन टी बाय ए चलो सादरूप आपणे अहीं आपीए अहीं तो आनी अंदर भी अपनी पास जो सूत्र है तो खास जो कि आ खूणों शू परिमाण रहित है आ सूत्र जो है आप शू चेक कर परिमाण रहित है अँ चेक कर लीए पहला लीए अपने डाबी बाजू वाय से वाय एट स्थानांतर हूँ डायरेक्ट लखी दूँ छूँ एम जीरो एल वन टी जीरो आने समीकरण एक आपी दीद जमणी बाजू ए बाय टी साइन टी बाय ए आ ए बाय टी आप पहला तारवी ए एट्ले एल वन एट्ले आपेलू है जो अँ स्थानांतर अने टी एट समय से आवत कले टी वन एट एल वन टी माइनस वन थे बराबर हवे आपणे चेक करिए साइन जे छे परिमाण रहित है कि नहीं तो तथा टी बाय ए आपणे चेक करिए એટલે ટી વન અને આ છે થશે મહત્તમ સ્થાનાંતર એટલે એલ વન અહીંયા શું થવાનું એલ માઇનસ વન અને ટી વન થવાનું આ એલ વન ઉપર જશે એટલે એલ માઇનસ વન અને ટી વન થશે ને સમીકરણ નંબર ત્રણ તો અહીંયા લખી શકાય સાઇન ટી બાય એ પરિમાણ રહિત રાશિ નથી આથી समीकरण एक बेने त्रोण तमे चेक करो बद्दा के वाचे अलग अलग छे तो आ समीकरण पारिमाणिक दृष्टिए यथार्थ नथी तो समीकरण एक बे अने त्रोण पर थी आपेल समीकरण पारिमाणिक दृष्टिए यथार्थ नथी अने वे लास्ट डी કયો ચોક બાકી રહ્યો સફેદ ચોક હવે આપણે લઈએ ડી વાય ડેટ ઇઝ ઇક્વલ ટુ તમોને આપી દીધેલું છે એ બાય રૂટ ટુ એ બાય વર્ગમૂળમાં બે સાઇન ટુ પાઈના છેદમાં ટી પ્લસ કોસ ટુ પાઈ ટીના છેદમાં ટી સા અહીંયા આપણે साइन काउंस में आ रीते आपेलू है अँ काउंस साइन टू पाई टीना छेद में टी प्लस कॉस टू पाई टीना छेद में टी चलो आने आप आ रीते साबित करिए कारण के बने में मैंने देखाय आ तुम ऊपर गुणो तो आ शू लखी सकते रूट टू वाय छेद में ए इज इक्वल टू साइन टू पाई टी बाय टी प्लस कॉस टू पाई टी बाय टी લઈએ આપણે ડાબી બાજુ રૂટ ટુ વાય બાય એ રૂટ ટુને છોડી દો ઉપર વાય એટલે સ્થાનાંતર એટલે એલ વન નીચે મહત્તમ સ્થાનાંતર એલ વન એટલે એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો
હવે આપણે જમણી બાજુ આ બંનેનું ચેક કરી જોઈએ, 2 પાઈ બાય ટી ચેક કરી જોવાનું છે. જમણી બાજુ શું આપેલું છે તો હું લખું છું પાછું, 2 પાઈ ટી બાય ટી પ્લસ કોસ 2 પાઈ ટી બાય ટી, બંને ખૂણા પરિમાણ રહિત આવવા જોઈએ. આપણે ચેક કરી લઈએ. ચાલો આપણે લખી શકીએ અહીંયા, અહીં ટી બાય ટી તો ટી વનના છેદમાં ટી વન એટલે એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો જ આવવાનું, એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો તમને મળશે. એટલે અહીંયા જમણી બાજુનું, જમણી બાજુ આપેલ રાશિનું પારિમાણિક સૂત્ર શું થવાનું બેટા, એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો થવાનું. સમીકરણ નંબર બે, તો સમીકરણ એક અને બે પરથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. સરખા આવે છે ને? એટલે આનો ફાઇનલ આન્સર આપણે લખવો હોય તો શું લખી શકાય? આ પહેલો જવાબ યથાર્થ છે તેવો આવ્યો છે. જુઓ અહીંયા પહેલો સમીકરણમાં યથાર્થ છે તેવું આવ્યું છે, બીજામાં યથાર્થ નથી, ત્રીજામાં બી યથાર્થ નથી અને ચોથામાં યથાર્થ છે. તો અહીં એ અને ડી સમીકરણ સાચા છે. એટલે નાબૂદ કયા કરવાના ભાઈ? બી અને સીને નાબૂદ કરી દઈશું આપણે, એ કંઈ લખવાની જરૂર નથી. બરાબર? ચાલો તો આમાં ખાલી યથાર્થતા ચકાસવાની હતી કે કયું પ્લસ કયું, એટલે ડાબી બાજુ જમણી બાજુના પારિમાણિક સૂત્ર. ત્રિકોણમિતિય વિધેય પરિમાણ રહિત રાશિ છે તે જોવાનું કે સાઇન કોસ વિધેય સાથે આપેલી જે રાશિ છે તે પરિમાણ રહિત બને છે, ન બનતી હોય તો ત્યાં જ પારિમાણિક સૂત્ર આપણા કેવા થઈ જશે, ખોટા થઈ જતા હોય છે. બરાબર? ચાલો નેક્સ્ટ આગળ વધીશું આપણે. ચાલો નેક્સ્ટ આપણે સ્વાધ્યાય દાખલા નંબર 15 તરફ આગળ વધીએ. ચાલો કીધેલું છે, એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ એમ અને સ્થિર દળ એમ ઝીરો તમને આપેલું છે. ચલિત એટલે જે બદલી શકાય તેવું, ચલિત દળ એમ અને સ્થિર દળ એમ ઝીરો તથા કણનો વેગ વી કણનો વેગ વી અને પ્રકાશની ઝડપ સી પ્રકાશની ઝડપ સી વચ્ચેનો સંબંધ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષતાના સિદ્ધાંતના પરિણામ સ્વરૂપે મળેલો હતો. આ સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે પરંતુ અચળાંક સીને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. એટલે જે વિદ્યાર્થીએ છે, વિદ્યાર્થીએ લખેલું સૂત્ર કંઈક આ રીતે છે, વિદ્યાર્થીએ લખેલ સૂત્ર એમ ડેટ ઇઝ ઇક્વલ ટુ એમ ઝીરો અહીંયા વન માઇનસ વી સ્ક્વેર રેસ ટુ વન બાય ટુ છે. એમાં એને એવું દેખાય છે કે સૂત્રમાં કક્ષક ભૂલ છે તો સીને ક્યાં મૂકવો જોઈએ તે ચેક કરે છે. બરાબર? ચાલો આને અહીંયા ઉપર લઈ જાઓ ને એમ ઝીરો નીચે મૂકો અથવા તો ચોકડી ગુણાકાર કરીએ આપણે, તો એમ ઇન્ટુ વન માઇનસ વી સ્ક્વેર રેસ ટુ વન બાય ટુ ઇઝ ઇક્વલ ટુ એમ ઝીરો માટે વન માઇનસ વી સ્ક્વેર રેસ ટુ વન બાય ટુ ઇઝ ઇક્વલ ટુ એમ ઝીરો બાય એમ. એટલે અહીંયા એમ ઝીરો બાય એમ દેટ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ વી સ્ક્વેર રેસ ટુ વન બાય ટુ બન્યા સૂત્ર. આ જે છે તમને આપેલું છે સ્થિર દળ આ છેદમાં ચલિત દળ. સ્થિર દળ અને ચલિત દળ એટલે રાશિ તમારી કઈ થવાની? પરિમાણ રહિત. તો અહીંયા લખી શકાય, અહીં ડાબી બાજુ બનતી રાશિ એમ ઝીરો બાય એમ એ પરિમાણ રહિત છે. હવે આપણે ચેક કરી લેવું પડે કે જમણી બાજુ પણ જે રાશિ છે એ પરિમાણ રહિત હોવી જોઈએ. અહીંયા લખી શકાય, તેથી જમણી બાજુની રાશિ પણ પરિમાણ રહિત હોવી જોઈએ. ચેક કરી લઈએ કે શું એ રાશિ પરિમાણ રહિત છે. અહીંયા આપેલું છે બેટા વન માઇનસ
वी स्क्वेर रेस टू वन बाय टू, वन ने आपने छोड़ी दी है, वी स्क्वेर एले एम जीरो एल वन टी माइनस वन एनो वर्ग अने ऊपर आपेलू है अँ वन बाय टू एट अँ आप लखी दी है वन बाय टू बराबर। एट आप अँ जो है तो आ वर्ग अने एक दुत्यांश कैंसल थी जैसे एम जीरो एल वन टी माइनस वन अँ बन सवे बनवी जो है कई राशि बेटा अँ परिमाण रहित थवी जो है अँ लखी सकता है कि आ राशि परिमाण रहित नहीं तेने परिमाण रहित बनावा माटे परिमाण रहित बनावा माटे वन माइनस वी स्क्वेर रेस टू वन बाय टू ने वन माइनस वी स्क्वेर बाय सी स्क्वेर ए सी स्क्वेर वाला अपने भागी नाखी रेस टू वन बाय टू स्वरूपे लखता। हवे आपणे चेक करिए कि शूँ आ परिमाण रहित आवे छे तो हवे अहीं लखी सकाय वन माइनस वी स्क्वेर बाय सी स्क्वेर रेस टू वन बाय टू तो एनु आपणे पारिमाणिक सूत्र वन ने छोड़ी दो वी स्क्वेर ना छेदमां सी स्क्वेर वी एटले शू छे कणनो वेग छेदमां सी एटले शू छे प्रकाशनी झड़प एटले बेसिकली अहीं आपणे सादरूप आपवुं होय तो ऊपर एम जीरो एल वन टी माइनस वन नो वर्ग नीचे पण एम जीरो एल वन टी माइनस वन नो वर्ग ऊपर वन बाय टू आने आ बधुं सरखू छे एटले कैंसल थई जशे एटले एम जीरो एल जीरो टी जीरो आपणे बनी शके छे बराबर। एटले मेन वस्तु साचू समीकरण तेथी साचू समीकरण नीचे मुजब लगता आपणे लखी शकीए एम जीरो बाय एम आ सूत्र ने एम जीरो बाय एम डेट इज इक्वल टू वन माइनस वी स्क्वेर बाय सी स्क्वेर रेस टू वन बाय टू आ रीते आप लखव पड़े तो आ रीते आप लखीए तो ज आपने साचो जवाब मिली सके छे बराबर। चलो तो मेन जे विद्यार्थीए सूत्र में भूल करेली थी तो एमें कि सी जे छे प्रकाश में क्या मूकूँ तो ये सी ने अपने क्या मूक वी स्क्वेर छेद में सी स्क्वेर आप मूकीशूँ तो डाबी बाजू ने जमणी बाजू पारिमाणिक सूत्र सामन बनी जाए बराबर। चलो नेक्स्ट आगे बढ़िए बे पॉइंट सोल तरफ एले स्वाध्याय लाखा नंबर सोल तरफ आग बढ़िए परमाणुय मापक्रम की लंबाई सुविधाजनक एकम एंगस्ट्रम है आपने खबर है कि एक एंगस्ट्रम इज इक्वल टू दस नो माइनस दस मीटर एक एंगस्ट्रम एट दस नो माइनस दस मीटर। हाइड्रोजन परमाणु विस्तार तमने आपी दीधेलो है जीरो पॉइंट पांच एंगस्ट्रम तमने आपी दीधेलो है तो आप पहला तो हाइड्रोजन परमाणु कद शोधी नाखी हाइड्रोजन परमाणु कद चार तृतीयांश पाई आर क्यूब तो चार तृतीयांश गुणिया त्रण पॉइंट चौदह गुणिया विस्तार तमने आपेलो है तमे जोई शको छो जीरो पॉइंट पांच एंगस्ट्रम એટલે ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા દસનો માઇનસ દસનો ત્રણ ઘાત સાદરૂપ આપતા તમને જવાબ મળશે બેટા પાંચ પોઈન્ટ ત્રેવીસ દસનો માઇનસ એકત્રીસ પાંચ પોઈન્ટ ત્રેવીસ દસનો માઇનસ એકત્રીસ મીટર ક્યુબ। વાંચો આગળ એક મોલ હાઇડ્રોજન પરમાણુનો આણ્વિક કદ કેટલું થશે હવે એક મોલ તો એક મોલમાં કેટલા પરમાણુ આવે બેટા એવોગેડ્રો નંબર જેટલા આવે तो एकनू कद आटलू है तो एवोगेड्रो नंबर के तो आप अँ सीम्पल लखी सकी हमें कि एक मोल हाइड्रोजन परमाणु कद हाँ एक मोल हाइड्रोजन परमाणु कद इज इक्वल टू वी गुणिया लखी सकाय एने वी अपनी पास है पांच पॉइंट तेवीस गुणिया दस नो माइनस एकत्रीस अने एने एटले सिक्स पॉइंट जीरो टू थ्री टेन टू द पावर ट्वेंटी थ्री सादरूप आपसो एटले जवाब आए थे तौर पॉइंट पंदर गुणिया दस नो माइनस सात तौर पॉइंट पंदर गुणिया दस नो माइनस सात मीटर क्यूब। एटले सीम्पल आज कद तमने आपेलू है तो एक हाइड्रोजन परमाणु है एवं तमारी पास एक मोल एटले एवोगेड्रो नंबर जेटला परमाणु थवानु एकनू कद आटलू तो एवोगेड्रो नंबर केटलू यू तमे गुणाकार करशो तो तमने एनो जवाब मळी शके छे बराबर। तो मेन वस्तु आ दाखलो जो तो भूल थी तो भूल में शूँ करेक्शन विद्यार्थी करे छे ते जोयो अने अहीं आपणे हाइड्रोजन परमाणु कद आपणे शोधेलू छे। चलो नेक्स्ट आगळ वधीए चलो नेक्स्ट बे पॉइंट सत्तर तरफ आगळ वधीए
एक मोल आदर्श वायु प्रमाणभूत तापमाने अने दबाणे 22.4 लीटर जग्या रोके छे। एक मोल आदर्श वायु प्रमाणभूत तापमाने अने दबाणे 22.4 लीटर जग्या रोके छे, जेने मोलर कद कहेवामां आवे। केमिस्ट्री में तमे डिटेलथी भणशो 22.4 लीटर बराबर छे। चलो लीटर ने आपणे मीटर क्यूब में फेरवीए तो 22.4 लीटर छे, तो आने लखी सकाय 22.4 गुणिया 10⁻³ मीटर क्यूब। तो एक मोल हाइड्रोजन वायु माटे मोलर कद अने परमाणुय कद, तो पहला तो परमाणुय कद एटले हमणां जे दाखलो करी गया ने आपणे, परमाणुनो कद आपणे शोधवुं पड़शे अने शा माटे गुणोत्तर मोटो छे। हाइड्रोजन अणु परिमाण आप्युं छे बेटा, परिमाण आपेलू होय अने आगळनो दाखलो तमे जोशो 2.16 तो एमां तमने परमाणुनो विस्तार आपेलो हतो, बराबर छे। परिमाण एटले के ए आखोनो व्यास कहेवाशे, तो अहींया तमने हाइड्रोजन अणुनी तमारे त्रिज्या पहेला शोधवी पड़शे। आ दाखलामां तमारे परिमाण आपेलो छे आखो व्यास, एना पछी आपणे त्रिज्या शोधवी पड़शे। एटले हाइड्रोजन परमाणुनी जे त्रिज्या जे छे आर, ए एक एंगस्ट्रम भाग्या केटली 2, એટલે 0.5 એંગસ્ટ્રમ, એટલે 0.5 ગુણ્યા 10⁻¹० મીટર। ચાલો હાઇડ્રોજન પરમાણુનું આપણે કદ શોધીએ, અથવા તો હું ડાયરેક્ટ શોધી કાઢું છું એક મોલ હાઇડ્રોજન। ઓકે પેટર્નથી જ કરીએ, શોર્ટકટ નથી યુઝ કરવું। હાઇડ્રોજન પરમાણુનું કદ વી ડેટ ઇઝ ઇક્વલ ટુ 4⁶ પાઈ આર ક્યુબ, માટે વી ડેટ ઇઝ ઇક્વલ ટુ 4⁶ પાઈની જગ્યાએ 3.14 અને આ 0.5 10⁻¹³। આ બેઠો દાખલો બેટા આગળ તમે કરેલો જ છે, એનો જવાબ છે 5.23 ગુણ્યા 10⁻³ 5.23 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ। હવે આપણે એક મોલ માટે શોધવાનું છે, માટે એક મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ લખી શકાય, એકનું કદ વી જેટલું છે એવા એવોગેડ્રો નંબર આપણે ગુણીશું, તો 5.23 10⁻³ ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻³ ઘાત, સાદરૂપ આપતાનો જવાબ આવશે બેટા 3.15 ગુણ્યા 10⁻⁷ 3.15 ગુણ્યા 10⁻⁷ મીટર ક્યુબ થઈ ગયું। હવે આપણે એનું મોલર કદ સાથે મોલર કદ અને પરમાણુય કદનો ગુણોત્તર લેવાનો છે, તો અહીં આપણે લખીશું હવે મોલર કદ છેદમાં પરમાણુય કદ। ચલો મોલર કદ તમારી પાસે છે 22.4 ગુણ્યા 10⁻³, પરમાણુય કદ 3.15 10⁻⁷, જવાબ આવે છે દીકરા એનો 7.1 ગુણ્યા 10⁻⁴ ઘાત। ઓકે અહીંયા લખી દઉં છું, સાત અહીંયા લખું છું 7.1 ગુણ્યા 10⁻⁴ ઘાત, એટલે એપ્રોક્સ 10⁻⁴ ઘાત કહેવાય। એટલે મોલર કદ આ પરમાણુય કદને અહીંયા ગુણો, એટલે મોલર કદ બરાબર 10⁻⁴ ગુણ્યા પરમાણુય કદ બને। અહીંયા હું લખું છું અહીંયા, માટે મોલર કદ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ઇન્ટુ પરમાણુય કદ। તો આની અંદર તમે લખી શકો ને કે પરમાણુય કદ કરતાં મોલર કદ ઘણો કેવું છે, વધારે વિશાળ છે। તમને કીધું છે આ ગુણોત્તર ઘણો મોટો છે, તેનું કારણ તો આ ગુણોત્તર ઘણો મોટો છે એની પાછળનું રીઝન છે કે વાયુની અંદર આપણને બી ખબર છે કે આંતરાણ્વીય અંતર કેવું હોય, વધારે હોય। હાઇડ્રોજન વાયુની અંદર આંતરાણ્વીય અંતર કેવું હોય, ઘણું વધારે હોય, તો અહીંયા લખી શકાય કે વાયુમાં અણુના પરમાણુની સરખામણીમાં સરખામણીમાં આંતર અણુ અંતર ઘણા વધુ હોય છે।
बराबर एटले ऑलवेज याद रखो मोलर कद तमने केवु जोवा मळशे बेटा वधारे जोवा मळतु होय छे। आम भी वायु होय बेटा तो वायुना अणु केवा होय वायुना अणु एकदम छूटा छूटा गति करता होय घन नी अंदर केवो एक बीजा साथ एकदम जोड़ेलो होय प्रवाही में थोड़ा अंतराण भी बड़ ओछू वायु में घणु ओछू होय एटले एने लीधे ज तमे कारण भी भणी गया था तमारा प्राइमरी लेवल में कि रूम ना एक खूणा में मुकेली अगरबत्ती सुवास थोड़ा समय बाद आखा रूम में फैलाई जती होय छे। तेनी पाछळ रीजन के वायुना अणुनी अंदर आंतर आणवीय अंतर जे छे ए घणु वधारे होवाने कारणे एनी अंदर आपणने मोलर कद वधारे जोवा मळतु होय छे। बराबर चलो हवे मेन वस्तु आगळ वधीए स्वाध्यायनो दाखलो नंबर 25मो चलो वाँचो एवं कीधेलू है वरसाद में एक व्यक्ति वी झड़पथी चाली रही है तेने तेनी छत्री सीरोलम दिशा आग ठीटा खूणे नमावी राखेली है। चलो वरसाद में एक व्यक्ति वी झड़पथी चाली रही है तेने तेनी छत्री सीरोलम दिशा आग ठीटा खूणा तरफ नमावी राखेल है। एक विद्यार्थी थीटा ने वी वच्चेनो संबंध टेन थीटा बराबर वी मेळवे छे अने ते अपेक्षा मुजब वी टेन्स टू थीटा थीटा टेन्स टू थीटा नी मर्यादा में संबंध ने चकासे छे एटले शुं के चेक करी जोय छे कि आ टेन थीटा बराबर वी साचो छे के नथी चेक करी जोय छे। हवे साचो छे के नहीं चेक करवा माटे आपणे शुं करवुं पड़े पारिमाणिक विश्लेषणनो उपयोग नंबर बे डाबी बाजुनो पारिमाणिक सूत्र इज इक्वल टू जमणी बाजुनो पारिमाणिक सूत्र आपणे चेक करी लेवानुं जो सरखुं आवे तो टेन थीटानुं जे आवशे ते वीनुं आवुं जोईए न आवे तो ना पाड़ी दईशुं। तमे विचारी शको कि आ संबंध साचो होई शके जो नथी तो आवा कारणनुं तमारे अनुमान करवानुं छे एटले क्यारे साचुं बनशे ते तमारे जाणवानुं रहेशे। तो तमने आपेल सूत्र क्यू है दीकरा आपेल सूत्र टेन थीटा बराबर वी है तो आने आप पारिमाणिक विश्लेषण रीते आप चकासी है तो अँ लखी सक पारिमाणिक विश्लेषण रीते चकासता डाबी बाजू आप लीए थे टेन थीटा एट त्रिकोणमेट्री गुणोत्तर बेटा एट तो परिमाण रहित राशि एम जीरो एल जीरो ने टी जीरो जमणी बाजू है वेग वी वी नु पारिमाणिक सूत्र एम जीरो एल वन टी माइनस वन चेक करो बने सरखा है नहीं तो हालना तबक्के मेन वस्तु कही सकाय के आ सूत्र टेन थीटा बराबर वी यथार्थ नहीं। હવે આપણે સાચું કરવું છે વી એટલે એનો અંતિમ વેગ આપણે ગણીએ તો વીને અંતિમ વેગને પ્રારંભિક વેગ એટલે વેગને વેગ સાથે ગણીશું તો જ શું થવાનું વેગને વેગ સાથે આપણે ભાગાકાર કરીશું દીકરા તો જ શું થવાનું પરિમાણ રહિત બનવાનું ને તો આ સૂત્રની અંદર આપણે ચેન્જીસ એવી રીતે કરી શકીએ કે આ સૂત્રમાં સુધારો કરતા टेन थीटा इज इक्वल टू वी बाय वी जीरो ज्या वी एटले हूँ कहूँ छूँ जे वेग छे एने अंतिम वेग कही सकाय अने वी जीरो एटले हूँ कही सकूँ छूँ प्रारंभिक वेग एटले सादी भाषा में वेग ने वेग वड़े तमारे भागवानो छे। आ सूत्र में सुधारो करता टेन थीटा बराबर वी बाय वी जीरो लखता समीकरण पारिमाणिक दृष्टिए साचू बनशे थई गयुं। दाखलामां कंई हतुं नहीं बेटा खाली चकासवानुं हतुं ए आपणे चकासी लीधुं छे अने चकासवामां तो तमे ने हूँ आपणे एकदम एक्सपर्ट ज छे। बराबर तो मित्रों बाकीना जे दाखला छे तेने तमारे एटलो छेड़छाड़ करवानी जरूर नथी आ स्वाध्यायना जेटला भी दाखला छे तेने आपणे कम्प्लीट करी दीधेला छे ऑलमोस्ट घणा बधा दाखला आपणे कम्प्लीट कर्या छे जे एक्जाम लक्षी छे परीक्षामां आटला ज दाखला तमारे अगत्यना छे ते कामना छे ए सिवाय नवा एक्स्ट्रा दाखला तमारे करवाना नथी पण जे हूँ बीजा एक्स्ट्रा बोर्ड पर करावुं छुं ते तमारे खास करवाना रहेशे। चलो तो आगळ जोईए आपणे हजी बे दाखला एवा छे के जे चोपड़ीमां नथी पण एक्जाममां पूछी शकाय एवा छे तो एवा दाखला तरफ आपणे आगळ वधीए।
चलो आ एक एक्स्ट्रा दाखलो एवो छे के जे घणो अगत्यनो छे अने एग्जाम में त्रण अथवा चार मार्क में पूछी सकाशे। जोईए आपणे प्रकाशनो वेग गुरुत्व प्रवेग अने सामान्य वातावरण दबाण एटले दबाण ने मूलभूत भौतिक राशि तरीके लेवानी छे। त्रण राशि आम तो लंबाई दर समय मूलभूत होय पण अहींया आपणे अलग लेवानी छे। तमने एवुं कीधेलुं छे वेग प्रवेग अने दबाण ने मूलभूत राशि तरीके लईए तो दर लंबाई अने समयना नवा एकम शोधवाना छे, एटले नवा मूल्य शोधवाना छे। तमारे वेग गुरुत्व प्रवेग अने दबाण ने मूलभूत राशि तरीके लईने एना परथी तमारे लंबाई दल अने समयना नवा एकमो मूल्य साथे शोधवाना छे। आ मूल्य आपेला छे, सी नुं मूल्य लेवानुं छे 3 × 10⁸ मीटर पर सेकंड, गुरुत्व प्रवेग 10 मीटर पर सेकंड स्क्वेर लेवानुं छे अने दबाण 10⁵ मीटर पर अरे 10⁵ न्यूटन पर मीटर स्क्वेर तमारे लेवानुं छे। चलो आपणे सॉल्यूशन करी आनुं। प्रकाशनो वेग तो सी नुं पारिमाणिक सूत्र शुं थाय, सी नुं पारिमाणिक सूत्र m0 l1 t-1 वेग छे ने इज इक्वल टू शुं आप्युं छे 3 × 10⁸ मीटर पर सेकंड। समीकरण एटले 3 × मूल्यना संदर्भमां कारण के पारिमाणिक सूत्र लखेलुं छे अहींया पर समीकरण 1 गुरुत्व प्रवेग g तो m0 l1 t-2 मीटर पर सेकंड स्क्वेर छे ने એ તમને આપેલું છે 10 સમીકરણ નંબર 2 અને વાતાવરણનું દબાણ P દેટ ઇઝ ઇક્વલ ટુ m1 l-1 t-2 એ તમને આપેલું છે બેટા 10⁵ સમીકરણ નંબર 3 બરાબર। તમારે આની અંદરથી ગમે તેમ કરીને સાદરૂપ આપવાનું છે શેનું, તો કે સાદરૂપ આપવાનું છે તમારે m l અને t ને તમારે શોધવાનો છે। m l અને t ને તમો શોધશો। ચલો આપણે જોઈએ અહીંયા સાદરૂપ આપીએ। હવે અહીંયા તમે જોઈ શકો છો દીકરા l1 ને આ l1 છે, t માઇનસ 1 અને t t માઇનસ 1 એકનો જ ફેરફાર છે। તો હું શું કરું છું, પહેલાં તો અહીંયા આપણે સમીકરણને આપણે 1/2 કરીએ, આપણે શું કરીએ છીએ આપણે 1/2 કરીએ, એટલે આપણે અહીંયા c/g આપણે g કરીએ મૂલ્યના સંદર્ભમાં તો અહીંયા શું રહેશે m0 l1 t-1 અને અહીંયા m0 l1 t-2 ઇક્વલ ટુ 3 × 10⁸/10। આ 10⁹ ઉપર જશે, આનું સાદરૂપ આપો દીકરા, ખાલી આની અંદર જ l1 તો ઉડી જશે, ટીનો માઇનસ 1 આ -2 ઉપર જાય એટલે ટીનો 2, તો -1 + 2 એટલે ટીનો કેટલો ઘાત થવાનો, 1 ઘાત થવાનો, તો ટીનો 1 ઘાત બરાબર શું આવશે 3 × 10⁷ સેકન્ડ થશે કે નહીં થશે, કારણ કે આ કોનું આવી ગયું સમયનું પરિમાણ, એટલે આપણો પહેલો જવાબ આવી ગયો સમય। આપણો જે જવાબ છે પહેલો સમયનો જવાબ, એટલે સમયનો એકમ આપણે લખી શકીએ છીએ દીકરા 3 × 10⁷ સેકન્ડ। આ એક આપણો અડધો હજી તો સમય આવ્યો, હવે આપણે હજી તો લંબાઈને દળ શોધવાનું ને। આ જે ટીના 1 ની કિંમત છે તેને હું સમીકરણ નંબર 1 માં મૂકી દઉં, આ ટીનો 1 ઘાત જે છે ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, કેમ એવું કે હું તમને કહું, કારણ કે એમ તો 0 છે તો એલ મને મળશે ને, અહીંયા સમજો હું l1 t-1 લખું છું, આ l1 t-1 ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸, તો આ એલનો 1 ઘાત આ ટીનો -1 ઘાત અહીંયા છેદમાં લઈ જાઉં, 3 × 10⁸ છેદમાં આ ટીનો -1 ઘાત, આ કારણ કે ટી એટલે તો સમય છે ને દીકરા, આવે એટલે મેં સમયને ખાલી શું કરું સમયને ઋણ 1 ઘાત છે તેનું બીજી બાજુ લઈ ગયો, તો મને ખાલી શું મળવાનું હવે લંબાઈ જ મળવાની ને ખાલી, અહીંયા આ l1 t-1 છે મારે એલ શોધવાનો છે તો આ ગુણાકારમાં છે, ઇક્વલ ટુની બીજી બાજુ લઈ જાઓ તો નીચે ભાગાકારમાં, તો આ l1 ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸ ઇન્ટુ આ -1 ઘાત ઉપર જાય તો ટીનો 1 ઘાત થાય કે નહીં થાય, આ ટીના 1 ઘાતની કિંમત આપણે અહીંયા શોધેલી જ છે જુઓ અહીંયા, એટલે l1 મને મળી જશે 3 × 10⁸ × t1 છે 3 × 10⁷, એટલે l1 મને મળી ગયું 3 × 9 8 × 7 15 મીટર,
એટલે આ આપણને મળી ગયો લંબાઈનો એકમ, માટે લંબાઈનો એકમ આપણને મળી ગયો 9 × 10^15 મીટર. આ મળી ગયો આપણને લંબાઈનો એકમ. બાકી કયો વધ્યો? દળનો એકમ. તો અહીંયા લંબાઈ અને દળ, અરે લંબાઈ અને સમય મૂકી દે એટલે દળ મને મળી જવાનું, કિંમત જ ખાલી મૂકવાની છે. એટલે હવે આપણે L1 અને જે T1 છે ની કિંમત સમીકરણ નંબર 3માં આપણે મૂકીએ. ચાલો સમજીએ આપણે સમીકરણ 3 શું છે. આપણી પાસે M1 L માઇનસ 1 T માઇનસ 2 દેટ ઇઝ ઇક્વલ ટુ 10^5 છે. M1 ત્યાંનો ત્યાં રહેવા દઉં છું, આ ત્રણે ત્રણ ગુણાકારમાં છે, આને હું અહીંયા મૂકી દઉં તો 10^5 છેદમાં શું થશે, આ નીચે આવશે, એલનો માઇનસ 1 અને ટીનો માઇનસ 2 ઉપર લઈ જાઓ તો 10^5 × L^1 અને T^2. તો 10^5 L^1 અને આ T^1 શું લખી શકાય, વર્ગ લખાય કે નહીં? આ 2 છે તો T^1 વર્ગ હું લખી શકું. તો હવે આ 10^5 L^1 એટલે શું લખી શકાય, લંબાઈનો 1 એટલે આપણા 9 × 10^5 છે, બાય મિસ્ટેક 15 × T^1 મૂલ્ય છે 3 × 10^7 વર્ગ. સાદરૂપ આપો તો 10^15 × 5 = 20 એટલે હું અહીંયા લખું છું 9 × 10^20 × 3^9 = 9 × 10^7 = 14 એટલે M1 = 9 × 9 = 81 × 10^20 × 10^30 = 4 = 34 kg. તો માટે દળનો એકમ આવી ગયો અહીંયા, આ દળનો એકમ ઇઝ ઇક્વલ ટુ 81 × 10^34 kg. 81 × 10^34 kg. તો મિત્રો દાખલાની અંદર નવું કંઈ જ નહીં હતું, ખાલી આ ત્રણ રાશિઓ પરથી નવી ત્રણ રાશિ સરખાવવાની હતી એટલે બનાવવાની હતી. આ તમને આપી દીધેલું છે સી, તો એનું પારિમાણિક સૂત્ર M0L1T-1 આ મૂલ્ય આપેલું છે. ગુરુત્વ પ્રવેગ તો M0L1T-2 એ તમને મળી ગયું, દબાણ તો એ તમને મળી ગયું છે. ખાલી આપણે સાદરૂપ આપવાનું છે, કોના ભાગ્ય કોને કરવાનું તે જજમેન્ટ લેવાનું. તો અહીંયા તમે જોઈ શકો M0 સરખા છે, L1 સરખા છે, આ બેમાં એકનો જ તફાવત છે. તો આને ભાગાકાર કરી નાખું તો સમય મને તરત જ મળી જવાનો છે, બરાબર? સમય મને તરત જ મળી જવાનો છે, બરાબર? આ સાદરૂપ આપી દીધું, આની કિંમત આ એક અથવા બેમાં મૂકો, કોઈમાં પણ મૂકશો જવાબ આ જ આવવાનો છે. મેં એકમાં મૂકી છે અહીંયા. તો એક સમીકરણ કયું છે? M0L1T-1 એટલે L1T-1 બરાબર આપેલું છે, મારે L1 શોધવું છે, L1ની સાથે T-1 ગુણાકારમાં બીજી બાજુ નીચે મૂક્યું, ભાગાકારમાં ઉપર લઈ ગયા, બરાબર? એટલે આપણે આ ગુણી નાખ્યું, બરાબર? T^1 કિંમત મૂકી. હવે તમને વિચાર કે સાહેબ આ તોડાય કેવી? તો બેટા તોડ્યું નથી મેં આ વસ્તુ, મારે લંબાઈને શોધવું છે, મારે લંબાઈને શોધવું છે. તો તમને ન ખબર પડે તો તમે બંને બાજુ આને ને આને ડાબી બાજુ ને જમણી બાજુ સમય વડે ભાગી નાખો. આ શું આવ્યું છે? મીટર પર સેકન્ડ. આપણે મીટર લાવવું હોય, સમજો મીટર પર સેકન્ડ છે, મારે મીટર લાવવું હોય તો આને મારે સેકન્ડ વડે ગુણવું પડે ને, બરાબર? મીટર પર સેકન્ડ છે, એનો સેકન્ડ વડે ગુણીશ એટલે ડેટ મીન્સ સાદરૂપ એવી રીતે આપીશ કે જેથી મને જવાબ ખાલી મીટરનો જ મળવો જોઈએ, બરાબર? સાદરૂપ આપ્યું, T^1 નીચે ગયો, ઉપર જ્યારે T^1 કિંમત મૂકી, બંને આવી ગયા, એના પરથી આપણે એમમાં કિંમત મૂકી એટલે એમનો જવાબ આપણને આ રીતે મળે છે. તો આ દાખલો એક્ઝામ લક્ષી દાખલો છે બેટા, જે ઘણો કામનો છે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. મળી આપણે ફરી પાછા નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 3 સાથે. એટલું મસ્ત મજાનું ચેપ્ટર છે, સુરેખ પથ પર ગતિ, ગતિના સંદર્ભમાં આપણે ભણવાના છે બેટા. તો એ ચેપ્ટરને આપણે માણીશું, એના માટે એની અંદર જે બી રાશિઓ આવશે તેના પારિમાણિક સૂત્રો પાછા તારવીશું. તો આ પારિમાણિક સૂત્રો જે આપણે લખી ગયા છે તે તમને આવડવા જરૂરી છે. તમામે તમામ દાખલા એક્સ્ટ્રા દાખલો નોટબુકમાં તમારે ગણવાનો રહેશે. મળી આપણે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.